અરવલ્લીના ધનસુરામાં દારૂબંધીનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે। ધનસુરા પંથકમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોવાનું ખુલ્યું છે। પોલીસ અને બુટલેગરોની મીટિંગ કેમેરામાં કેદ થઈ ચૂકી છે। ધનસુરાના કરોલી ગામે પોલીસ અને બુટલેગરો વચ્ચે મીટિંગ થઈ હતી। બે પોલીસકર્મી અને બુટલેગરો વચ્ચે મીટિંગ થઈ હતી। પોલીસ અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા માટે બુટલેગર અને પોલીસ ભેગા થયા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। અરવિંદ અને રમણ નામના પોલીસકર્મીઓ મીટિંગ કરવા માટે પહોંચ્યા હતા। પોલીસકર્મીઓ હપ્તો નક્કી કરવા આવ્યા હોવાની બુટલેગરોએ કબૂલાત કરી છે। કેમેરામાં દ્રશ્યો કેદ થતા જોઈને બંને પોલીસકર્મીઓ ભાગ્યા હતા। તસ્લીમ સુથાર પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું, જોડાઈ ચૂક્યા છે। તસ્લીમ, અરવલ્લીના ધનસુરાની જે આ ઘટના સામે આવી રહી છે, પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠના અનેક વખત આક્ષેપો લાગતા હોય છે, પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યો છે, પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠનો બોલતો પુરાવો હાથ લાગ્યો છે? ચોક્કસ પણ ખૂબ ઘટના છે કે સરકાર એક તરફ કહી રહી છે કે ગુજરાતમાં દારૂ ક્યાંય પણ નથી વેચાતો, જ્યારે આ બોર્ડર વિસ્તાર છે ત્યાં દારૂની લીલા લહેર ઉડી રહી એવા દ્રશ્યો બહાર આવી રહ્યા છે। બે પોલીસકર્મીઓ બુટલેગરો પાસે જાય છે અને દારૂનો હપ્તો બાંધવાની વાત કરે છે। આ સમગ્ર વાત કેમેરામાં કેદ થઈ છે, જ્યારે રમણ અને અરવિંદ નામના બે પોલીસકર્મીઓ છે બુટલેગર પાસે જાય છે કે ધંધો શરૂ કરો અને અમુક પૈસા હપ્તો પોલીસને આપો। આ બાબતની વાત થતા ચકચાર મચી જવા પામી છે। આ બંને પોલીસકર્મીઓ બુટલેગરી સાથે વાતચીત કરતો કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે, જેના કારણે કેટલાય પોલીસ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ જ જાતે આ તમામ દારૂના ધંધા કરી રહી છે। ધન્યવાદ તસ્લીમ તમામ જાણકારી માટે। તો હપ્તો નક્કી કરવા માટે મીટિંગ થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। ધનસુરાના કરોલી ગામે મીટિંગ કરવામાં આવી હતી। પોલીસ અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા માટે બુટલેગર સાથે મીટિંગ કરવા માટે પોલીસ કર્મીઓ પહોંચ્યા હતા। અરવિંદ અને રમણ નામના પોલીસ કર્મીઓ પહોંચ્યા હતા। બુટલેગર દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે હપ્તો નક્કી કરવા માટે જ આ મીટિંગ કરવામાં આવી હતી। કેમેરામાં દ્રશ્યો કેદ થતા જોઈને બંને પોલીસકર્મીઓ ભાગ્યા હતા। અરવલ્લીના ધનસુરાની આ ઘટના છે। દારૂબંધીનો કાયદો કેવી રીતે માત્ર કાગળ પર હોવાનો પુરાવો આ રજૂ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે, ગુજરાતમાં દારૂબંધી છે તેનું કડક પાલન કરવામાં આવે છે, અમલવારી કરાવવામાં આવે છે, તે માત્ર ને માત્ર પોકળ દાવા સાબિત થઈ રહ્યા છે। ધનસુરામાં પોલીસ અને બુટલેગર વચ્ચે મીટિંગ થઈ હતી। દારૂનો હપ્તો લેવા માટે આ મીટિંગ કરવામાં આવી હતી। દારૂબંધીનો સરેઆમ ભંગ કેવી રીતે થાય છે તેનો વિડીયો સામે આવી રહ્યો છે। અરવિંદ અને રમણ નામના પોલીસકર્મીઓ મીટિંગ કરવા માટે પહોંચ્યા હતા અને આ વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે। પોલીસકર્મીઓ ત્યારબાદ ત્યાંથી ભાગ્યા હતા। અરવલ્લીના ધનસુરામાં દારૂબંધીની જે વાતો છે કે કેટલી ખોટી પુરવાર થઈ રહી છે તેનો આ બોલતો પુરાવો છે। ધનસુરા પંથકમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે મીટિંગ થઈ હતી અને આ મીટિંગમાં દારૂ વેચવા માટે હપ્તો જે છે તે નક્કી કરવા માટે આ મીટિંગ કરવામાં આવી હતી। તો અરવલ્લીની આ ઘટના આપ જોઈ શકો છો કે ગુજરાતમાં દારૂબંધીનો જે કાયદો છે તે કેટલી વખત આ કાયદાનું પાલન થઈ રહ્યું છે, કેટલી વખત આ કાયદાને તોડવામાં આવી રહ્યો છે તેના અવારનવાર પુરાવા મળતા હોય છે। વધુ એક વખત પોલીસ અને બુટલેગર વચ્ચેની સાંઠગાંઠનો બોલતો પુરાવો હાથ લાગ્યો છે। આપ જોઈ શકો છો કે આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં પોલીસ અને બુટલેગર વચ્ચે મીટિંગ થઈ હતી, હપ્તો નક્કી કરવા માટે આ મીટિંગ કરવામાં આવી હતી। ધનસુરામાં દારૂબંધીની વાતો કેટલી પોકળ છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ સમજી શકાય છે। પોલીસ અને બુટલેગર વચ્ચે મીટિંગ થઈ હતી। ધનસુરાના કરોલી પાસે આ મીટિંગ કરવામાં આવી હતી। બે પોલીસકર્મીઓ બુટલેગરો સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા। આપને જણાવીએ કે પોલીસ અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા માટે બુટલેગર સાથે આ મીટિંગ કરવામાં આવી હતી। અરવિંદ અને રમણ નામના પોલીસકર્મીઓનું નામ પણ સામે આવી રહ્યું છે। આ બંને પોલીસકર્મીઓ હપ્તો નક્કી કરવા માટે આવ્યા હોવાની બુટલેગર દ્વારા કબૂલાત પણ કરવામાં આવી છે। સંવાદદાતા તસ્લીમ સુથાર વધુ એક વખત ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે। તસ્લીમ, પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠનો જે બોલતો પુરાવો સામે આવી રહ્યો છે, બે પોલીસકર્મીઓના નામ પણ સામે આવી રહ્યા છે, શું તે લોકોની કોઈ પૂછપરછ કરવામાં આવી છે, કોઈ પ્રતિક્રિયા મળી રહી છે, કોઈ કાર્યવાહી તેમની સામે કરવામાં આવશે?
ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના છે. એક તરફ ગુજરાત સરકાર અને પોલીસ એવું કહી છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ દારૂ વેચાતું નથી, પરંતુ આ વાતને સાબિત કરે છે કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે. ખુદ પોલીસ કર્મીઓ જ બુટલેગર પાસે સામેથી જાય છે, દારૂનો ધંધો શરૂ કરો અને તમને અમને થોડાક પૈસા આપો, હપ્તો આપો, એ વાત આખી કેમેરામાં કેદ થઈ છે. એટલે ચોક્કસપણે આ તાજો જ વિડીયો છે, સમગ્ર દ્રશ્યો બુટલેગર અને પોલીસ વચ્ચેની મીટિંગના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, આ વીટી ઉપર ચાલી રહ્યા છે. એટલે ચોક્કસપણે હાલ પોલીસ વડાને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે કે આ તમારા પોતાના જ કર્મચારીઓ છે, પોલીસને વેપાર માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. એક તરફ પોલીસ ના કહી રહી છે કે દારૂ ગુજરાતમાં વેચાતો નથી, તો આ આવું કેમ? એટલે ચોક્કસપણે પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ દોષી હશે આમાં, જે પણ જેનો પણ રોલ હશે, એ તમામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તસ્લીમ, હંમેશા આ પ્રકારના જયારે કિસ્સાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર આ વાક્ય કહી દેવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અનેક વખત બુટલેગર અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠના અનેક પુરાવાઓ તમામ લોકોની સામે આવી ચૂક્યા છે. બંનેની મિલીભગતથી જ દારૂબંધીના કાયદાને તોડવામાં આવે છે તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પોલીસ વિભાગે હવે કડક રીતે કાર્યવાહી કરવી પડશે. જે પોલીસ કર્મીઓ આમાં સંડોવાયેલા હશે, હપ્તા રાત ચલાવતા હશે, તેમની સામે કાર્યવાહી કરવી પડશે તેવું હવે બિલકુલ લાગી રહ્યું છે. ચોક્કસપણે હપ્તારાજ હોય એવું ચોક્કસપણે અહીંયા દેખાય છે. પોલીસ કર્મીઓ ખુદ સામેથી બુટલેગર પાસે જાય છે અને પોતાનો હપ્તો નક્કી કરવાની વાત કરે છે અને દારૂનો ધંધો ચલાવવાની વાત કરે છે. એટલે ચોક્કસપણે કે જ્યાં પોલીસ કહી રહી હોય કે પોલીસનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પરંતુ આ કેમેરાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે પોલીસની ચોક્કસપણે મિલીભગત છે. એટલે ચોક્કસ ગુજરાત સરકારે અને પોલીસ તંત્રએ આવા જે પોલીસ કર્મીઓ સંડોવાયેલા હોય, આવા ગેરકાયદેસર ધંધાને પ્રોત્સાહન આપતા હોય, બુટલેગરોને પ્રોત્સાહન આપતા હોય અને જેની પાબંદી છે દારૂ ગુજરાતમાં, જે ધંધાની પાબંદી છે એવા ધંધાને પ્રોત્સાહન આપતા હોય, ચોક્કસ કડકમાં કડક એવા પગલાં ભરવા જોઈએ જેના કારણે બીજા અન્ય કોઈ પણ કર્મચારીઓ આવું કરતા 10 વખત નિજાત છે. ધન્યવાદ તસ્લીમ તમામ જાણકારી માટે.